चारों बोटाद थी जाना गढ़िया गामे दारूनी महफिल पर पुलिस से पाड़ी छे रेड। बोटाद मार्केटिंग यार्ड ना वाइस चेयरमैन नी वाड़ी पर आ महफिल चाली रही हती। वाड़ी ए दारूनी महफिल मानता यार्ड ना चेयरमैन अने वाइस चेयरमैन छे। बोटाद मार्केटिंग यार्ड ना चेयरमैन हाल फरार थई गया छे, तो वाइस चेयरमैन ना पुत्र ए पिता ने छोड़ावा पुलिस साथे झप्पा झप्पी पण करी हती। पुलिस ए वाइस चेयरमैन ना पुत्र नी पण धरपकड़ करी छे। आ मामले पाड़ियाद पुलिस ए चार लोगों विरुद्ध फरियाद नोंधी छे। मार्केट यार्ड वाइस चेयरमैन की वाड़ी पर रेड पाड़वामां आवी हती। आगे वधु माहिती अमारा संवाददाता प्रकाश सोलंकी आपी रह्या छे। प्रकाश, वाइस चेयरमैन की वाड़ी पर रेड पाड़वामां आवी हती अने कार्यवाही करवामां आवी, जाणवा मांगे छे शुं कार्यवाही कराई हती? कोंग्रेस द्वारा एक बाजु गुजरात में दारूबंदी ने लई कोंग्रेस धारासभ्यो द्वारा जनता रेड पाड़वामां आवी रही छे, त्यारे बोटाद जिल्लाना पाड़ियादना गढ़िया गामे गईकाले रात्रिना बोटाद मार्केटिंग यार्डना वाइस चेयरमैन की वाड़ी है માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડીએમ પટેલ તેમજ વાઇસ ચેરમેન ચોરુભાઈ ધાદલ અને અન્ય માર્કેટિંગ યાર્ડના ચાનેક હોટલ વાળો દારૂની મહેફિલ માણતા હતા, ત્યારે પાળિયાદ પોલીસને જાણ થતા તેઓ ત્યાં રેડ પાડવા ગયા હતા। રેડ દરમિયાન માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડીએમ પટેલ તેમજ અન્ય એક લાખાભાઈ કોળી જેઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે આ ઘટના બાદ વાઇસ ચેરમેનના પુત્ર રઘુભાઈ ધાદલને જાણ થતા તેઓ રસ્તામાં આવી પોતાના પુત્રને છોડાવવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી, જેના કારણે પોલીસના એક કોન્સ્ટેબલને પણ સામાન્ય ઈજા થઈ હતી। बिल्कुल प्रकाश, आभार। तो वाइस चेयरमैन ना पुत्र ए पुलिस साथे झप्पाझप्पी करी तेनी पण धरपकड़ आ मामले करी लेवामां आवी छे। समाचारो सूरत थी। सूरत मां जयंती भानुशाली सामे फरियाद ना मामले सूरत पुलिस पीड़िता ने लई अमदावाद आवा रवाना थई चुकी छे। उमेद होटल नी पण आ मामले तपास करवामां आवशे। उमेद होटल मां वीडियो उतारवामां आव्यो हतो, त्यारे हवे उमेद होटल नी पण तपास कराशे, जेने लईने सूरत पुलिस पीड़िता ने लई आतरफ अमदावाद आवा रवाना थई चुकी छे। जयंती भानुशाली सामे जे फरियाद थई हती तेने मामले रोज रोज कई ने कई अपडेट सामे आवती रहे छे, त्यारे हवे उमेद होटल नी पण तपास करवामां आवशे। आ तरफ अमदावाद आवा रवाना थई चुकी छे पुलिस आ पीड़िता ने लईने। વધુ માહિતી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ આપી રહ્યા છે। કીર્તેશ, પીડિતાને લઈને અમદાવાદ આવા રવાના થઈ છે પોલીસ, આ તરફ ઉમેદ હોટલની પણ તપાસ કરવામાં આવશે, જાણવા માંગે છું શું અપડેટ સામે આવી રહી છે આ મામલે? ચોક્કસપણે, ભાજપના પ્રયાસ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી, અમે જે રીતે સુરતની મહિલાએ આક્ષેપો બાદ ફરિયાદ દાખલ થઈ છે, જોકે આ મહિલાની 164 મુજબનું નિવેદન લેવાની તજવીજ ચાલી રહી છે। બીજી બાજુ મહિલા દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેમાં આ સમગ્ર બળાત્કારની ઘટના છે તે અમદાવાદના ઉગર હોટલ ખાતે થઈ હોય અને વિડીયો ક્લિપ ત્યાં ઉતરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી, તેને લઈને સુરતના ડીસીપી ડોક્ટર લીના પાટીલના પીડિતાને લઈને અમદાવાદ જવા રવાના થઈ છે। ટૂંક સમયમાં અમદાવાદ પહોંચીને જે હોટલમાં સમગ્ર ઘટના અથવા તો સમગ્ર કાંડ બન્યું હતું તેને લઈને ત્યાં હોટલ પર પહોંચશે અને ત્યાં આગળ પંચનામું સહિતની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ કીર્તિશ, આભાર। તો હવે પંચનામું સહિતની કાર્યવાહી કરવામાં આવશે આ મામલે। અને હવે જોઈએ અને સમાચાર, વાત કરીએ ભુવા સિટીની। અમદાવાદ નગરી જાણે કે દિવસે ને દિવસે ભુવા નગરી બની રહી હોય તેવું લાગી રહ્યું છે। 48 કલાકમાં શહેરમાં 9 ભુવા પડ્યા છે અને એએમસીના પ્રીમોન્સૂન કામગીરીની પોલ આ ભુવાઓએ ખોલી નાખી છે। છેલ્લા 3 દિવસની જ વાત કરીએ તો શ્યામલ, અમરાઈવાડી, જીવરાજ અને ગોમતીપુરમાં બસ મોટા ભુવાઓ પડ્યા। એએમસી આ ભુવાઓને પૂરવાની કામગીરી તો કરે છે, પરંતુ ભુવાઓથી એએમસીની કામગીરી પર સવાલો જરૂરથી ઉઠી રહ્યા છે। આ ભુવાઓમાં દર વર્ષે અનેક વ્યક્તિઓ પડતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ દર વર્ષે અમદાવાદ તેની તે જ સ્થિતિમાં જોવા મળે છે। દર વર્ષે ફરીથી તેના તે જ ભુવા એએમસીના કામને ખુલ્લા પાડી દે છે। અમદાવાદ શહેરમાં ભુવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પ્રથમ વરસાદમાં જ શહેર જાણે કે ભુવા નગરી બની ગયું છે। અમદાવાદમાં અત્યાર સુધીમાં વરસાદ પછી કુલ 25 ભુવા પડી ચૂક્યા છે। ગત વર્ષે ચોમાસા દરમિયાન અમદાવાદ સિટીમાં 110 ભુવા પડ્યા હતા। તો પ્રી મોન્સૂન કામગીરી તો જોરોશોરથી કરવામાં આવતી હોવાનું દાવો કરતું રહે છે એએમસી, પરંતુ તે છતાં પહેલા જ વરસાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ ઉદભવે છે તે જોવા જેવી હોય છે। ગયા વર્ષે પણ હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી હતી તંત્રને, તે છતાં પણ જાણે કે કોર્પોરેશન જે છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યું। એક તરફ વરસાદથી તો પરેશાન થઈ જ રહ્યા છે લોકો, વરસાદને કારણે પાણી ભરાઈ જાય છે અને વાહન વ્યવહારને અસર પડે છે। બીજી તરફ વરસાદ
पूरो थई गया बाद पण वरसाद बंद थई गया बाद पण जाने के अमदावाद वासीओनी परिस्थिति जैसे थे जोवा मळे छे। वरसादी पाणी उतरी गया बाद शहरभर में भूवाओनुं साम्राज्य जोवा मळे छे। અહીં સવાલ એ થાય છે કે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા જે દાવાઓ કરવામાં આવે છે તે કેટલા હદે સાચા। તો અમદાવાદમાં માત્ર બે જ ભૂવા પડ્યા છે અને આ નિવેદન આપ્યું છે એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે। ન્યૂઝ 80 ની ટીમ સાથે અમૂલ ભટ્ટે વાત કરી, શું કહ્યું સાંભળીએ। તો હજુ તો અમે આપણી ટીવી સ્ક્રીન પર અલગ અલગ વિસ્તારમાં પડેલા ભૂવાઓ દર્શાવી રહ્યા છીએ, પરંતુ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના જે નવનિયુક્ત ચેરમેન છે તેઓને લાગી રહ્યું છે કે અમદાવાદમાં માત્ર બે જ ભૂવા પડ્યા છે। કદાચ તેમને ગણતરી ખોટી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે। અત્યાર સુધી 25 ભૂવા જે છે અમદાવાદમાં પડી ચૂક્યા છે અને હજુ પણ પ્રથમ વરસાદ બાદ જ આ સ્થિતિ છે, ત્યારે સ્થિતિ વધુ વણસે તેવી પરિસ્થિતિ છે। જોઈએ કે આખરે શું કહ્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। જગ્યાએ મોટા એક જૂનો જુવરાજ પાર્ક પાસે ને શ્યામલ પાસે આમાં જ્યાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યુટિલિટીઝની પાણીની અને ડ્રેનેજનો લાઈન જૂની લાઈનો જઈ રહી છે જે 60-70 વર્ષ જૂની છે, તેમાં લીકેજની હિસાબે માટી ધસી પડવાને કારણે ભૂવા પડે છે। બાકીના જે 7 ભૂવા છે તે ભૂવા નથી, ખાલી સેટિંગ છે અને એનું વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં 48 કલાકમાં જે શહેરમાં 9 ભૂવા પડ્યા ત્યારે આજે એએમસીના કમિશનરે પણ તેની મુલાકાત લીધી હતી। તો કમિશનર દ્વારા મુલાકાત તો લેવામાં આવી છે જે મોટો ભૂવો પડ્યો છે તેની, પરંતુ તે બાદ જ્યારે મીડિયાએ તેમની સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે તેઓએ કોઈપણ જાતની પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો। અમદાવાદમાં ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વરસાદ બાદ, ત્યારે શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે એએમસી કમિશનરે મુલાકાત લીધી હતી અહીં અને ત્યારબાદ તેમની ટીમ સાથે તેઓ અહીં પહોંચ્યા હતા। જો કે મીડિયા સાથે વાત કરવાનો તેઓએ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો, કોઈપણ જાતિ પ્રતિક્રિયા તેઓએ આ મામલે વ્યક્ત નહોતી કરી। તો આ તરફ અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે પડેલો ભૂવો પૂરવાની કામગીરી નહીવત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। એએમસી તરફથી મ્યુનિસિપલ કમિશનરે આ સ્થળની મુલાકાત તો લીધી, કેમેરા સામે તેમણે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો। બીજી તરફ કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખે જીવરાજ પાસે પડેલા ભૂવા સ્થળની મુલાકાત લીધી હતી અને એએમસીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। થોડા સમય પહેલા હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને સાંભળી રહ્યો હતો, એમ કહેતા 50-60 વર્ષ જૂની લાઈન છે એટલે કદાચ એમાં ગાબડું પડી પણ જાય અને તૂટી પણ જાય। ખરેખર તો 2001માં લાઈન નાખવામાં આવી છે એટલે ફક્ત 17 વર્ષ થયા છે અને ત્યારે આ ભૂવો પડે છે ફક્ત 2 ઇંચ વરસાદમાં। અમદાવાદમાં ભૂવાઓનું સામ્રાજ્ય થઈ રહ્યું છે, હવે શ્યામલમાં પણ ભૂવો પડવાની ઘટના સામે આવી છે। અમદાવાદમાં એક જ વરસાદમાં તંત્રની જાણે કે પોલ ખુલી ગઈ છે। તો ઠેર ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય, આવી પરિસ્થિતિનો સામનો કરવા અમદાવાદવાસીઓએ માત્ર આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે રહેવું પડે છે તૈયાર। પહેલા તો પ્રી મોન્સૂન કામગીરીના નામે શહેરભરમાં ખાડાઓ ખોદી કાઢવામાં આવે છે, ત્યારે તો ટ્રાફિકની સમસ્યાને લઈને અમદાવાદવાસીઓ પરેશાન થાય છે, ત્યારબાદ વરસાદ પડે છે અને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સમસ્યાઓ જે ઉદભવે છે તેને લઈને અમદાવાદવાસીઓ પરેશાન થાય છે, પરંતુ આટલેથી જ તેમની સમસ્યાઓ જે છે તે અટકવાનું નામ નથી લઈ રહી। કારણ કે વરસાદ પડી ગયા બાદ પણ શહેરભરમાં જે રીતે ખાડાઓનું સામ્રાજ્ય છવાય છે તે બાદ પણ વાહન ચાલકોને આ જ રીતે પરેશાન થવાનો વારો આવે છે, એટલી હદે ભૂવાઓનું સામ્રાજ્ય છવાઈ જાય છે કે જો તે બાદ તુરંત જ ફરી વરસાદ પડે અને આ ભૂવો કોઈ વ્યક્તિને દેખાય નહીં તો તેમાં ખાબકી પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે તેવી પણ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે। તો સાથે જ જે નાના નાના ભૂવાઓ પડ્યા છે તેમાં પડવાથી ફ્રેક્ચરની તો સંભાવના 100% સાચી ઠરે છે। એક તરફ જ્યાં એએમસી દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે તે પછી શા કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે, અહીં એએમસીના કામ સામે સવાલો જરૂરથી ઉભા થઈ રહ્યા છે કે આખરે ક્યાં સુધી પરેશાન થવું પડશે જનતાને, ક્યાં સુધી આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે અમદાવાદવાસીઓને, ક્યાં સુધી ટેક્સ ભર્યા પછી પણ આ પ્રકારની સમસ્યાઓ જે છે તેનો સામનો કરવા માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું પડશે। એક તરફ હાઈકોર્ટે ગયા વર્ષે પણ ફટકાર લગાવી હતી એએમસીને કે શા કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે તેનો જવાબ રજૂ કરો,
ખાડાઓ વાળા રસ્તા જે છે તે અમદાવાદ વાસીઓ માટે નથી બનાવાયા, તેમના માટે સારા રોડ બનાવો જેના કારણે વરસાદ બાદની જે પરિસ્થિતિ હોય તે તેમના માટે સામાન્ય રહે, પરંતુ ગયા વર્ષથી પણ જાણે કે એમસીએ કોઈ શીખ નથી લીધી. આ તરફ અમદાવાદના શ્યામલ વિસ્તારમાં ભૂવો પડતા એક મોટી સમસ્યા સર્જાઈ. શ્યામલ ચાર રસ્તા પર જ ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, તો સાથે એક રસ્તા પર પણ ડ્રાઇવર્ઝન આપી દેવામાં આવ્યું છે અને પ્રહલાદનગર જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી લોકો પણ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં ભૂવાને કારણે મોત થયાના આંકડાઓ આપણે બતાવી રહ્યા છે. વર્ષ 2016માં ભૂવાઓને કારણે મોત થયા હોય તેવા 120 લોકો હતા જેઓનું મોત ભૂવાઓને કારણે થયું હતું. છેલ્લા ચાર વર્ષમાં જો ગણતરી કરવામાં આવે તો 597 લોકોના જીવ આ ભૂવાને કારણે ગયા છે. 2013માં 2607, 2015-16માં 3416 અને 2324 કુલ મૃત્યુ, 2017માં 3597 આટલા લોકોના મોત ભૂવા પડવાને કારણે થયા છે. તો 2017માં ભૂવા પડવાને કારણે કુલ મૃત્યુઆંક 228 પર પહોંચ્યો હતો. 2016માં કુલ મૃત્યુઆંક 120 પર પહોંચ્યો હતો. શહેરમાં ભૂવાઓને કારણે થયેલા મૃત્યુના આંકડા અમે રજૂ કરી રહ્યા છીએ, જેમાં છેલ્લા ચાર વર્ષમાં 597 એટલે કે લગભગ 600 લોકોના મોત થઈ ચૂક્યા છે.